नमस्कार मित्रों, एक बार आपनो पुनः स्वागत छे। मित्रों, आ वीडियो में आपणे ऊर्जाना परंपरागत स्त्रोत पैकी जल विद्युत मथक केवी रीते काम करे छे, ते फायदा केवा करावे छे, तेनी मर्यादाओ शुं छे, आ बधा विशे विगतवार शीखवाना छीए। मित्रों, आ सीरीजना तमाम वीडियो ने लिंक नीचे आपेली छे, तो आगळना तमाम वीडियो एक वार जरूरथी जोई लो। चलो आगळ वधीए। मित्रों, अहीं मैं चित्र पण दोर्युं छे, अपना पाठ्यपुस्तकमां आपेलुं छे, तेज प्रकारनुं चित्र छे अने एना अगत्यना केटलाक मुद्दाओ छे। जेम जेम आप वीडियो जोता जाओ, तेम तेम आवा ज प्रकारे एक पेजनी अंदर एक नोट बनावता जाओ, जेथी करीने आप ज्यारे रिविजन करता हो त्यारे सहेलाईथी एने ओछा समयमां तैयार करी शको। चलो सौथी पहला वात करीए सिद्धांत विशे। सिद्धांत कई पद्धति थी आ कार्य करे छे, तो अहीं स्थिति ऊर्जानुं गति ऊर्जामां अने गति ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर करवामां आवे छे। आपणे हमणां पद्धति जोईशुं त्यारे केवी रीते आ सिद्धांत कार्यान्वित थाय छे एने समजीशुं। मित्रों, ऊर्जाना एक चतुर्थांश भागनी जरूरियात आपणने जळ विद्युत मथक द्वारा प्राप्त थाय छे। अगाउ आपणे बीजा एपिसोडमां वात करी हती, एक पाई चार्ट अपना पाठ्यपुस्तक में आपेलो छे अने ए पाई चार्ट नी अंदर अश्मी बर्तनों, हाइड्रो पावर प्लांट अने अन्य ऊर्जाना स्त्रोतोनो केटलो उपयोग आपणे करीए छीए एनी तुलना आपेली हती। तो ए प्रमाणे जोवा जईए तो आश्रे एक चतुर्थांश भागनी जरूरियात अहीं आपणे आ जळ विद्युत मथक द्वारा ऊर्जा उत्पन्न करीने पूर्ण करीए छीए। केवी रीते कार्य करे छे मित्रों? तो कोई ऊंचाई वाला विस्तारोमां ज्या पर्वतीय विस्तार होय त्या त्रण बाजुए ऊंचा विभागो होय त्या नदीना मार्गमां एक बंध बांधवामां आवे छे अने आ रीते पाछळनो आखो विस्तार छे ए બ્લોક થઈ જાય છે। તેનાથી ત્યાં જળાશય ઉત્પન્ન થાય છે, જ્યારે વરસાદ આવે અથવા નદીનું પાણી છે એ ત્યાં રોકાઈ જાય અને આવી રીતે જળાશય બને છે। તો મિત્રો, આ જળાશય છે અને તેના ઉપર આપણે બંધ બાંધેલો છે। અહીંયા જ્યારે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે પાણી પોતાના સ્થાનને કારણે કેટલીક સ્થિતિ ઉર્જા ધરાવે છે। આપ ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છો, જ્યારે કોઈ પદાર્થ પાસે તેના સ્થાનને કારણે કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય એને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ। ધારો કે આ પેન છે, આ પેન ઊંચાઈ પર અહીંયા રાખેલી છે, હવે એ નીચે પડે તો એની જ્યાં નીચે અથડાય છે ત્યાં એનું કાર્ય થાય છે। તો આની પાસે આ કાર્ય કરવાની ક્ષમતા ક્યાંથી આવી? તો આપણે એને આ ઊંચાઈએ રાખવા માટે જે કાર્ય કર્યું હતું એ કાર્યનું એની અંદર સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થયેલું છે। તો અહીંયા પણ જળાશયમાં જે પાણી છે એને સંગ્રહ કરવામાં આવે ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા જમા થાય છે। તો આમ આ જળાશયના પાણી પાસે સ્થિતિ ઉર્જા હોય છે। હવે આ બંધના દરવાજા છે અને સ્લુઇસ દરવાજા કહેવામાં આવે છે। જરૂરિયાત પ્રમાણે જ્યારે દરવાજાને ખોલવામાં આવે ત્યારે અહીંથી સંગ્રહ પામેલું પાણી વહેવા લાગે છે, પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે, પાણી ગતિશીલ બને છે। આમ અહીંયા પાણીની સ્થિતિ ઉર્જાનું પાણીની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। એટલે આ રીતે સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં રૂપાંતરિત થયું। એટલે પાણીને આ રીતે પાઇપો દ્વારા વહેવડાવવામાં આવે છે અથવા તો સાંકડા માર્ગ દ્વારા એને વહન કરાવવામાં આવે છે। પાણીના માર્ગમાં જ્યારે ટર્બાઇન મૂકવામાં આવે, ટર્બાઇન એટલે આપ જાણો છો ચોક્કસ રીતે વાળેલા પાંખિયાઓને એક ધરી ઉપર ગોઠવવામાં આવે એને રચનાને ટર્બાઇન કહેવાય। તો જ્યારે આ પાણી અહીંયાથી પસાર થાય ત્યારે પાણીના માર્ગમાં ટર્બાઇન મૂકેલું હોવાથી પાણીના પ્રવાહથી એ ટર્બાઇન ફરવા લાગે છે। આમ ગતિ ઉર્જાનું અહીંયા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે યાંત્રિક કાર્ય મળે છે। હવે આવા ટર્બાઇનનું જોડાણ એ પાવર હાઉસમાં રાખેલા જનરેટર સાથે કરેલું હોય છે। તો ટર્બાઇનનું જનરેટર સાથે જોડાણ કરેલું હોય છે ત્યારે જનરેટરની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, કારણ કે જનરેટરમાં ચુંબકીય ક્ષેત્રમાં સુવાહક તારનું ગૂંચળું મૂકેલું છે અને ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પ્રમાણે અહીંયા વિદ્યુત જે છે એ ઉત્પન્ન થાય છે। આવા વિદ્યુતને પાવર લાઇન મારફતે આપણે વપરાશ માટે લઈ જઈ શકીએ છીએ અને અહીંયાથી જે પાણી છે એને નદીમાં અથવા તો કેનાલમાં નિકાલ કરવામાં આવે છે, જેનો આગળ આપણે સિંચાઈમાં કે અન્ય કોઈપણ પ્રકારે ઉપયોગ કરી શકીએ છીએ। તો આખી આ જે કાર્ય પદ્ધતિ છે
એ કાર્ય પદ્ધતિથી સ્થિતિ ઉર્જામાંથી અંતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ઉર્જાને આપણે જુદા જુદા સ્વરૂપોમાં ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, જળ વિદ્યુત મથક એ ખૂબ જ અગત્યના મથકો છે અને ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી આપણને એવો ખ્યાલ આવ્યો કે ઘણું બધું પાણી અહીં વહી જાય છે, એટલા માટે બંધ બનાવવામાં આવે. ગુજરાતમાં આવા ઘણા બધા બંધ છે, તમારે શોધી કાઢવાના છે ગુજરાતમાં કયા કયા બંધ છે અને કઈ નદી ઉપર બાંધવામાં આવેલા છે. હવે એના આપણે ફાયદાની વાત કરીએ મિત્રો. સૌથી પહેલો ફાયદો, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પાણી છે પુનઃ પ્રાપ્ય છે. કારણ કે દર વર્ષે આપણને વરસાદ દ્વારા નવું પાણી મળ્યા કરે છે, જલચક્ર મારફતે એ પાણી ફરીથી આપણને મળે છે, વપરાય છે, ફરીથી મળે છે. એટલા માટે પાણી એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત હોવાથી તેના ખૂટી જવાનો કોઈ જ પ્રશ્ન રહેતો નથી. જેવી રીતે અશ્મિ બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય છે, તે ખૂટી જવાનું છે, પરંતુ પાણી પુનઃ પ્રાપ્ય હોવાથી તે ખૂટી જવાનું નથી. બીજો એનો ફાયદો, પૂરથી બચાવ થાય છે. આવા જે બંધ છે મોટે ભાગે મોટી નદી ઉપર એના વહેણમાં બાંધવામાં આવે છે. હવે જ્યારે ચોમાસાની અંદર કેટલીક નદીઓમાં પૂર આવે છે ત્યારે એ નદી કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોને પૂરના કારણે ઘણું બધું જાનમાલનું નુકસાન થાય છે, તો એ પૂરથી પણ આપણે બચી શકીએ છીએ. કારણ કે પાણીનો અહીંયા રોકાણ થઈ જાય છે, પાણીનો અહીંયા સંગ્રહ થઈ જાય છે. પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ આખા વર્ષ દરમિયાન આપણા દૈનિક વપરાશ, ઉદ્યોગો માટે, સિંચાઈ માટે પાણીને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. જો એ બંધ બાંધવામાં ન આવે તો આ પાણી નદી મારફતે એ સમુદ્રમાં ભળી જાય છે અને આપણે એનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, પાણી વ્યય જાય છે. કેનાલ દ્વારા સિંચાઈ, ઉદ્યોગો અને ઘર વપરાશમાં એ પાણીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયાથી જે વિદ્યુત ઉર્જા આપીને જે પાણી બહાર નીકળી ગયું છે એ પાણીને આપણે પાછા ઉપયોગ તો કરી જ શકીએ છીએ. એને કેનાલો દ્વારા સિંચાઈ માટે ઉપયોગમાં આપવામાં આવે છે. નર્મદા નદીની ઘણી બધી કેનાલો છે અને એ કેનાલો દ્વારા ગુજરાતના દરેક વિસ્તારોમાં સિંચાઈ માટે, પીવા માટે, ઉદ્યોગો માટે પાણી આપવામાં આવે છે. પ્રવાસન આ એક નવો અગત્યનો ફાયદો છે મિત્રો. જે જગ્યાએ આવા મોટા બંધ બાંધવામાં આવે છે ત્યાં સરકાર દ્વારા હવે ધીરે ધીરે પ્રવાસન સ્થળો ઉભા કરવામાં આવે છે. જેમ કે આપ સૌ જાણો છો, નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર બંધ છે કેવડિયા કોલોની, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણા માનનીય લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની લોહ પ્રતિમા ત્યાં સ્થાપિત કરવામાં આવેલી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તો એ નદી કિનારે બંધના ત્યાં બનાવવામાં આવેલી છે કે જેથી પ્રવાસીઓ ત્યાં આકર્ષાય છે અને બંધનો ત્યાં તે બંધ જોઈ શકે છે અને એની આજુબાજુની જે હરિયાળી છે એનો પણ તે ફાયદો લઈ શકે છે. એક મહત્વનો ફાયદો છે, પ્રદૂષણ રહિત ઉર્જા છે. આપણે અશ્મિ બળતણના વપરાશમાં જોયું હતું કે તેમાં નકામા વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણનું પ્રદૂષણ પેરે છે. અહીંયા કોઈ જ વાયુ ઉત્પન્ન થતા નથી, એટલા માટે આ ઉર્જા છે એ કેવી છે મિત્રો, પ્રદૂષણ રહિત ઉર્જા છે, કોઈ પ્રદૂષણ થતું નથી. તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એની સાથે સાથે ગેરફાયદાઓ તો થોડા ઘણા આવવાના જ. કયા કયા ગેરફાયદાઓ છે? પહેલું, પર્વતીય પ્રદેશોમાં જ તમે આવા પ્રકારના બંધ બાંધી શકો. જ્યાં સપાટ વિસ્તારો હોય, મેદાન વિસ્તારો હોય, ત્યાં પાણીનો સંગ્રહ કરવો મુશ્કેલ છે. એટલા ઊંડા અને મોટા જળાશયો બાંધવા આર્થિક રીતે પોસાય તેવું નથી. વળી આ જે વ્યવસ્થા છે એ એક ટાઈમ મોટો ખર્ચો માગી લે છે અને એમાં ઘણો બધો સમય પણ લાગે છે. આપ જાણો છો, નર્મદાના નિર્માણમાં ઘણો બધો સમય લાગ્યો હતો. જમીનનો નાશ થાય છે. જે જગ્યાએ બંધ બાંધવામાં આવે છે ત્યાં કેચમેન્ટ વિસ્તાર, એટલે કે જ્યાં પાણીનો સંગ્રહ થાય છે, એ તમામ વિસ્તારોની ખેતી લાયક જમીનો, માનવ વસવાટો આ બધાનો નાશ થાય છે. એટલે ત્યાંથી એ માણસોને વિસ્થાપિત થવું પડે છે. નિવસન તંત્રોને નુકસાન થાય છે. ત્યાં રહેલી વનસ્પતિ જ્યારે પાણીમાં ડૂબી જાય છે ત્યારે એ પાણીમાં રહેવાને કારણે એને વાતાવરણનો ઓક્સિજન નથી મળતો અને તેનું અજારક વિઘટન થાય છે. અને જ્યારે એનું અજારક વિઘટન થાય ત્યારે એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે અને મિથેન વાયુ એ ગ્રીન હાઉસ ગેસ છે, ગ્રીન હાઉસ વાયુ છે, જે ગ્રીન હાઉસ અસર પેદા કરે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય છે. આ બંધ બાંધવાને કારણે જે વિસ્તારોમાં પાણીનો સંગ્રહ થાય છે ત્યાં રહેલી માનવ વસ્તીનું વિસ્થાપન થાય છે.
એ લોકો ત્યાં રહી શકતા નથી, એમને પુનઃવસવાટ કરવાનું થાય છે. એ લોકો જ્યાં રોકાયેલ છે, જ્યાં રહેલા છે, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલા છે, તેઓ બીજી જગ્યાએ જ્યારે વિસ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેઓ સહેલાઈથી ત્યાં એડજસ્ટ થઈ શકતા નથી, અનુકૂલન સાધી શકતા નથી અને આવી સમસ્યાઓ થાય છે. બીજું, એ જે લોકો ત્યાં રહેતા હતા એમની જમીનો ત્યાં ગઈ તો એમને આર્થિક વળતર પણ ઘણીવાર નથી મળતું અને આ જે સમસ્યા છે એ ઘણીવાર વિવિધ વિરોધોનું કારણ પણ બને છે. જ્યારે ગંગા નદી ઉપર ટેહરી બંધ બાંધવામાં આવેલો હતો, નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો, ત્યારે ત્યાંના જે વિસ્થાપિતો હતા એ વિસ્થાપિતો હજી પણ સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. તો આ રીતે કાયદાકીય ગૂંચવણો ઘણી ઊભી થાય છે. અકસ્માત, મિત્રો, આવું ખૂબ ઓછું થાય છે, પરંતુ જ્યારે આવા બંધ બાંધેલા હોય અને એમાં પાણીનો પુષ્કળ જથ્થો સંગ્રહ કરેલો હોય, કોઈ અકસ્માતે જો આ બંધ તૂટે ત્યારે એમાં રહેલું પાણી અચાનક બહાર આવવાને કારણે કાંઠા વિસ્તારોમાં ખૂબ જ વિનાશ વેરે છે અને આવો અકસ્માત ભૂતકાળમાં પણ થયેલો છે. ગુજરાતની અંદર પણ આવા અકસ્માત થયેલા છે. આપે સંશોધન કરીને શોધી કાઢો કે કયા બંધ તૂટવાને કારણે આવી અકસ્માતની ઘટના બની હતી. મિત્રો, એટલું તમને હું લિંક હિંટ આપી દઉં કે સૌરાષ્ટ્રમાં આ ઘટના બની હતી. તો આવી રીતે જ્યારે અકસ્માત થાય ત્યારે પણ આપણે એનું નુકસાન વેઠવું પડે છે, પરંતુ આવા કિસ્સાઓ કોઈક જ વાર બને છે. એના ગેરફાયદાઓની સામે એના ફાયદાઓ વધારે છે, એટલા માટે આપણે એના ફાયદાઓને જોવા જોઈએ અને આવી રીતે એમાંથી આપણને જે પુનઃપ્રાપ્ય ઉર્જા મળે છે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આ વિડીયોને બરાબર સમજી લો, આને આધારે એક સરસ મજાની લેક્ચર નોટ બનાવી દો અને ફરીથી એનો પુનરાવર્તન માટે ઉપયોગ કરજો. અને આવા વિડીયો જો આપને ગમે તો લાઇક કરવાનું, એને શેર કરવાનું અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. આવજો.